नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 5 ધોરણ 12 ના અભ્યાસમાં ફરી પાછું હું લખન બામરોટે તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નિરપેક્ષ ગરીબી વિશેની વાત કરી હતી. નિરપેક્ષ ગરીબીની અંદર શું છે? તો કે જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે, એ જરૂરિયાતો જ્યારે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થાય ત્યારે એ વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. અને આ નિરપેક્ષ ગરીબી છે. ગરીબીનું સ્વરૂપ છે એની અંદર બીજી જે મહત્વની વસ્તુ છે અથવા તો મહત્વનો પ્રકાર છે એ છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી શું છે? એ બરાબર સાપેક્ષ વિચારજો શબ્દ. સાપેક્ષમાં એકબીજા લોકો કેટલા એકબીજા કરતા ઓછી આવક ધરાવે છે, કેટલા ગરીબ છે એ વિશેની વાત સાપેક્ષ ગરીબીમાં છે. વધુ પ્રમાણમાં સાપેક્ષ ગરીબીમાં જો કોઈ બહુ જ મહત્વની વસ્તુ સમજવાની હોય તો એ છે આવકની અસમાન વહેંચણી. કેટલી છે સમાજમાં રહેતા લોકો વચ્ચે, સમાજમાં રહેતા લોકોના વર્ગો વચ્ચે, સમાજમાં રહેતા લોકોના જૂથો વચ્ચે, એ વિશેની સમજૂતી સાપેક્ષ ગરીબીનો ખ્યાલ આપે છે. આપણા દેશની અંદર આ ખ્યાલ ઉપયોગી છે, એના કરતા વિકસિત દેશોમાં વધારે ઉપયોગી છે. હા, ભારત પણ ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે અત્યારે ખૂબ જ વિકાસ કરી રહ્યો છે, ત્યારે આપણા દેશમાં પણ એનું મહત્વ ઓછું નથી. તો આ સાપેક્ષ ગરીબીને આપણે સમજવી હોય તો એને કઈ રીતે સમજી શકીએ? તો એક નાનકડું ઉદાહરણ છે, એ તમે બરાબર મગજની અંદર બેસાડી લેજો એટલે સાપેક્ષ ગરીબી સમજાઈ જશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ આપેલું છે, જુઓ ઉદાહરણ. પહેલા ઉદાહરણ સમજશો પછી બીજું બધું તરત સમજાઈ જશે. તો એની અંદર એક બાજુ જૂથ આપેલા છે અને બીજી બાજુ બીજા કોલમની અંદર આવક જૂથ આપેલ છે. જૂથ 1 2 3 4 5 એવી રીતે આપેલા છે અને સામે આવક આપેલી છે. પહેલા જૂથની આવક છે 0 થી 30,000 ની વચ્ચે, બીજા જૂથની આવક છે 30,000 થી 1,00,000, ત્રીજા જૂથની આવક 1,00,000 થી 3,00,000, ચોથા જૂથની આવક 3,00,000 થી વધુ અને 10,00,000 સુધી, અને પાંચમાની 10,00,000 થી વધુ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જૂથ 1 એ જૂથ 2 3 4 અને 5 આ બધા જ ની તુલનામાં ગરીબ છે એવું કહી શકાય. અને અહીંયા જૂથ 5 એ જૂથ 4 3 2 1 આ જે આવકવાળા વર્ગ કે જૂથ છે એની તુલનામાં ધનિક છે. વળી એમ પણ કહી શકાય કે જૂથ 1 અને 2 કરતા જૂથ 3 4 અને 5 ધનિક છે. અને એમ પણ કહી શકીએ કે જૂથ 1 2 અને 3 ની તુલનામાં 4 અને 5 છે એ જૂથ ધનિક છે, અને 4 અને 5 ની તુલનામાં 2 3 2 અને 1 અથવા તો 1 2 અને 3 આવકવાળા જૂથ છે એ ગરીબ છે. તો અહીંયા સાપેક્ષ રીતે એકબીજાની તુલના કરી છે. હવે આ જે ખ્યાલ છે એ પરીક્ષામાં 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બરાબર સમજી લેજો, એકદમ સરળ છે. અને 1 માર્કમાં આ ખ્યાલની અંદરથી પૂછાયો પ્રશ્ન છે, આવકની અસમાનતા માપવા માટે અથવા તો સાપેક્ષ ગરીબીને માપવા માટે કોનો ઉપયોગ થાય? તો એમાં આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર પદ્ધતિ છે એ સાપેક્ષ ગરીબીને માપવા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા છો? ચાલો ફરી આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર મળશું. જય હિંદ. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી, અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.